ઘરમાં જઈને તમારે અઠવાડિયામાં એકાદ બે વખત સાસુની પાસે જઈને કહેવાનું કેમ ચહેરો નબળો પડી ગયો છે સાસુને ટેકલ કરવા ખૂબ સહેલા છે ખૂબ સહેલા છે તમે તમારા પતિને આદર આપો એના કરતા નવ વધુ તમારે સાસુને આદર આપો અને થોડુંક તમારે નાટકીય બનવું અહીંયા જે બાવીસ બહેનો બેઠા હોય એની સાસુ ન સાંભળે એવી વિનંતી સાથે એ બાવીસ બહેનોને અમારે કહેવાનું થોડાક નાટકીય બનવાનું ઘરમાં જઈને તમારે અઠવાડિયામાં એકાદ બે વખત સાસુની પાસે જઈને કહેવાનું કેમ ચહેરો નબળો પડી ગયો છે હાળું આપણે આવું કોઈ પૂછતા નથી સાહેબ આપણે રાહ જોઈએ છીએ સાસુ મને કે કે તું બેટા થાકી ગઈ લાગસ એ ન કે સાહેબ એ ન કે એને અનુભવ છે એ જમાનાની ખાધેલ આઈટમ છે સાહેબ આપણે હજી બાકી છીએ આપણે જઈને કહેવાનું માં તમે કેમ હમણાં નબળા લાગો છો તમને ચા બનાવી આપું કોફી બનાવી આપું ના બેટા કાંઈ નહીં જો લીંબુ પાણી પીશો સાહેબ ત્રણ ચાર પાંચ ઓપ્શન આપો તમે હોટલમાં ગયા ને ઓલો કેમ મેનુમાં કહેતો હોય કે ભાકરીએ છે ને થેપલાએ છે ને પરાઠા છે આપું આપણે મૂંઝાઈ જાય ખાડો કાંઈક તો મગાવો એમ કરીને મૂંઝવો આ રિયાલિટી જોઈએ ને ગમે તમે કયો ગાવો દંભ કરવાનો તમે શરૂઆતમાં દંભ કરો પછી તમારી ટેવ બની જશે સાયકોલોજીનો સિદ્ધાંત છે રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ સાહેબ પછી તેવું બની જશે પછી તમને એમ પણ થશે કે આજે ખરેખર ચહેરો નબળો લાગે છે પણ આપણે દાખલ થાય ત્યારે અહીંયા જ બેઠા હોય બાયણું ખોલે નામે મેં હું બેઠા હોય પણ એમાં શું વાંધો શું બેઠા હોય તો શું પ્રોબ્લેમ બહાર બેઠા હોય તો હું જોયું બાર બાલકનીમાં જોતા હતા હું કેટલી મૂળે અને કાંઈ જોતા નહોતા ભાઈ એની બદલે સ્વાગત જ કરો સાહેબ સાસુનું તો હંમેશા સ્વાગત જ હોય તમને ન તેવું હોય ને તો પણ વારે તહેવારે દર બુધવારે અથવા દર શનિવારે અથવા તમને જે ગમે તે વારે સવારના ઊઠી નાહી ધોઈ તૈયાર તે સાસુમાના ચરણ સ્પર્શ કરી લેવા કે બેટા છે કાંઈ આજે તો બા આજે શનિવાર આ રિએલિટી છે સાહેબ સાહેબ તમે ઓફિસમાં ઓડંબ નથી કરતા યાર બહુ કરો છો આ તો ઘર સંસાર માટે છે આટલું કરવાથી જો કામ ચાલતું હોય તો એમાં વાંધો શું બીજી વાત દરેક સાસુને એમ હોય કે વહુ જે કરે તે મને પૂછીને કરે રાઈટ દરેક સાસુની ફરિયાદ હોય એક સાહેબ દાળ બનાવે તો મને કોઈ દી પૂછતી નથી તમારે શરૂઆતના છ આઠ મહિના જ આ કરવાનું છે સાહેબ રસોઈ કરતી પહેલા બા પાસે જઈ બા આજે કઈ દાળ બનાવશું એટલે કે બેટા મગની દાળ હા બા મગની દાળ ખૂબ સરસ હો મને તો એટલી ભાવે હવે તમે યાદ રાખજો એ ભાવે કીધું એના લિસ્ટમાંથી મગની દાળ નીકળી જશે જોજો જો એ પોઝિટિવ સાસુ હશે તો એને મજા આવશે એને એમ થાય કે હેરાન કર્યું છે બીજે દીકે અડદની દાળ એટલે આપણે કહ્યું અડદે મજા હો શરીર માટે ખૂબ સારા ત્રીજે દીકે મગ આખા તો હમણાં જ વોટ્સઅપમાં વાંચ્યું હતું મગ આખા ખાવાથી બહુ સારું જે ખાય મગ એના મજબૂત થાય પગ બોલી નાખવા બોલી જ નાખવાનું અમે ચિંતા નહીં કરી બહેનો મૂંગા ન રહેશો ઘરે જઈને હેપતાઈ ન જતા ઘણી બધી દીકરીઓ પરણ્યા પછી હેપતાઈ જતી હોય છે ફાધર વાલેસે લગ્ન સાગર નામનું એક સુંદર પુસ્તક છે એમાં બહુ જ સુંદર વાત કરી છે કે કુદરતે કેટલું બધું અત્યાચાર કર્યો છે કે જેને વીસ બાવીસ વર્ષ સુધી પોતાનું ગણીને ઘર જે ઘરને પોતે સજાવ્યું સંવાર્યું એ જ ઘરને ઘડીના છઠ્ઠા ભાગમાં છોડી દેવાનું અને બીજે દિવસથી જે સાવ અજાણ્યું છે એ ઘરને પોતાનું ગણી લેવાનું લગ્નસાગરમાં સુંદર પોતાનું ગણવું એટલે શું આ પોતાનું ગણવું સાહેબ તમે દિવાળીના દિવસોમાં યાદ રાખીને રંગોળી નથી કરતા તોરણ નથી બાંધતા આ બધું આપણે કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે ઉત્સવ જેવું લાગે આ બધું એટલા માટે કરીએ છીએ કે આનંદ આનંદ લાગે તો સાસુના પાયલાક કરવામાં વાંધો શું છે બા કઈ દાળ બનાવવું તો ક્યાં જ મગની દાળ બનાવું તમે યાદ રાખો ત્રણ મહિનામાં અમુક કર્યા પછી સાસુને તમે પૂછો કઈ દાળ બેટા હવે તને તો ખબર જ છે ને તારે જે બનાવવી હોય તે બનાવ હવે તમે પહેલે દિવસથી એવી અપેક્ષા રાખો હું કહું એ દાળ બને તો નક્કી તમારા ખખડવાના વાસણ બરાબર અને તો પછી તમારા ભાગ બીજો કાંઈ અમે કંઈ ન કરી શકીએ આ બેનોને મારી ખાસ સૂચના છે સાડી તમારે પ્રસંગમાં સાસુ સાથે જવું હોય ત્યારે આઠ દસ સાડી કાઢીને કઈ પહેરું બા કઈ પહેરું તમને શું લાગે છે એક સમય એવો આવશે બેટા તને સારું લાગે એ પહેર જો સુંદર મજાની સાસુ હશે પ્રોએક્ટિવ હશે હોવી જોઈએ અત્યારની સાસુઓ સુધરેલી છે સાહેબ એને એનું કરવા દો ત્યાં તમારામાં બહુ કચકચ નહીં કરે હાળું આપણે એને એનું નથી કરવા દે એને બે ચાર પાંચ બેનપણા હોય રોજ સાંજે ફ્લેટમાંથી નીચે ઉતરીને ચોરો ઉપર જઈને બેસતા હોય બીજી વૌરીઓની કચકચ કરતા હોય આ એને એનું કરવા દીઓ તો તમારામાં બહુ માથાકૂટ નહીં કરે હવે એ જઈને બેસે ને આપણે આપણા વરને ક્યાંય બા કાંઈ કરાવે છે બધું મારે કરવાનું બા કઈ નથી કરાવતા એનાથી તો ઉત્તમ કઈ નથી બેટા થોડોક સમય જ આવવા દે પછી તને ખબર પડશે રાજી થાવ રાજી સસરા સવારના પોર માં ગરમ ચા સાત વાગે જોતી હોય ને તો પોણા સાથે તૈયાર રાખું છે સુખી થવાનો રસ્તો આ સસરા એકાદ મહિના પછી કે છે બેટા તું આવીને પછી મને નિયમિત સાત વાગ્યામાં માં ચા મળે તારા બા તો ને ઊંઘ ઉડી મોડી ઉઠે એટલે હું ઘણી વાર ચાની ઈચ્છા હોય તો શું કરું આઠ વાગ્યા સુધી કોઈ દેની બેટા તું આવીને તઈ ગયું બસ આ વાક્ય બોલાય ત્યારે સમજવું કે હવે આ મારો સસરો નથી આ મારો બાપ છે હું તમને એમ કહું કે બાપ ગણવો એમ નહીં એને બાપ બનાવવાનો છે બીને આત્મીયતાથી લાગણીથી સાંવેગિકતાથી તમારી નણન તમારો દેર એની પાસે તમારો કબાટ ખુલ્લો મૂકજો ડોન્ટ મેક ઇટ રિઝર્વ નણંદને બીજું કાંઈ ન જોઈ સાહેબ તમારું જીન્સ એને પહેરવું હોય તમારું ટી શર્ટ એને પહેરવું હોય તમારા ઘરેણાં એને પહેરવા જ હોય તમે પહેરો એ પહેલાં જ પહેરવા હોય હાલો હવે તમે કરજો આ પ્રયોગ કરજો અને તમે કહેજો બેન તને શું લાગે છે આ મેં હજી નથી પણ એકવાર તું પહેર પછી હું જો સાહેબ પાણી પાણી થઈ જાય અમસ્તો આ ભારત દેશની અંદર માણસને કોઈને આટલું કોઈ કહે ને એનાથી ઝાઝું કાંઈ જોતું જ નથી સાહેબ